એક ગંભીર અને ચેપી બીમારી છે અને તેના ચેપથી સમગ્ર વિશ્વ અત્યારે લાચાર બની ગયું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગમાં આ બાબતે કોઈ જ ગંભીરતા જોવા નથી મળી રહી. તેનો જીવતો દાખલો આજે ડીસામાં જોવા મળ્યો હતો. લોકો આજકાલ કોરોનાગ્રસ્ત લોકો પાસે જવાનું પણ ટાળતા હોય છે. ડીસાના બનાસ નદીના પુલ પર આજે કોરોનાના લેવાયેલા રિપીટ ટેસ્ટના સેમ્પલવાળી કીટો રાહદારીઓના માર્ગ પર જોવા મળી હતી, ત્યારે આ બાબત કેટલી ખતરનાક છે તે સમજી શકાય છે. તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ. ડીસા શહેરમાંથી બનાસ નદીના પુલ પર આરોગ્ય વિભાગની એક ગંભીર બેદરકારી સામે આવી છે. બનાસ નદીના પુલ પર કોરોના ટેસ્ટ માટે વપરાતી રેપિડ ટેસ્ટ કીટો મળી જાહેર માર્ગ પરથી મળી આવી છે. આ તમામ રેપિડ ટેસ્ટ કીટો વપરાયેલી જણાઈ રહી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. કોરોના એક ચેપી બીમારી છે અને તેના ચેપથી બચવા માટે સરકાર દ્વારા અનેક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ત્યારે કોરોનાના લેવાતા રેપિડ ટેસ્ટમાં જે કીટ વપરાય છે તે કીટ જો વપરાયેલી હોય તો તેનામાં સંક્રમણનું જોખમ પણ ખૂબ જ ખતરનાક બની શકે છે. ત્યારે ડીસા શહેરની બનાસ નદીના પુલ પરથી આવી કીટનો જથ્થો મળી આવ્યો છે. આ કીટનો જે જથ્થો મળી આવ્યો છે તે કીટો વપરાયેલી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જ્યાંથી કોરોનાની કીટનો જથ્થો મળી આવ્યો છે તે પુલ પરથી દિવસ દરમિયાન લાખો લોકો પસાર થાય છે. તેવામાં કોરોનાની ખુલ્લામાં ફેંકાયેલી આ વપરાયેલી કીટો મોટું જોખમ સર્જી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ખતરનાક હદે વધી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા આ સંક્રમણને અટકાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વાત કરવામાં આવે ડીસા શહેરની, તો ડીસા શહેરમાંથી એક ગંભીર બેદરકારી તંત્રની સામે આવી છે. ડીસા શહેરમાંથી પસાર થતી બનાસ નદીના પુલ ઉપર કોરોનાના રેપિડ ટેસ્ટ લઈ લેવામાં આવે છે તેની કીટો મળી આવી છે અને એ કીટો પણ વપરાયેલી જોવા મળી છે. તમે જોઈ શકો છો અહીંયા કોરોનાની રેપિડ ટેસ્ટની કીટ કે જે એનું પેકિંગ ખુલ્લું છે, બાજુમાં એક કીટ પડી છે. જે કીટ ઉપરાંત વાત કરીએ, જે દર્દીના નાકમાંથી સેમ્પલ લેવામાં આવે છે તે સ્ટીક પણ તમે અહીંયા જોઈ શકો છો. અને આ તમામે તમામ વસ્તુ ખુલ્લી અવસ્થામાં પડી છે. આમ તો આ એક બાયોમેડિકલ વેસ્ટ જ કહેવાય અને તેનો નિકાલ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા અને યોગ્ય નિયમો બનાવવામાં આવ્યા હોય છે. પરંતુ બનાસ નદીના પુલ ઉપર કે જ્યાં દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે, તેવા સ્થળ ઉપર આ રીતે કોરોનામાં સેમ્પલ માટે વપરાયેલી કીટો જાહેરમાં ખુલ્લી અવસ્થામાં ફેંકવામાં આવે તો કોરોના વાયરસનું સંક્રમણ વધવાનો ખતરો પણ વધી શકે છે. ત્યારે આ બાબતે જિલ્લાનું આરોગ્ય વિભાગ હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આ સેમ્પલ, આ કીટો અહીંયા કોને નાખી છે તે એક તપાસનો વિષય છે. તેના લીધે બનાસકાંઠા અને ખાસ કરીને ડીસા શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધે તો નવાઈ નહીં. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.